આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર. હું શ્વેતા સુથાર. કચ્છમિત્રના પહેલા પાને સમાચાર છે, ગુજરાતી મૂળની શિવાનીએ બ્રિટનમાં ગીતા પર શપથ લીધા. માતા રાજકોટની, પિતા પણ ગુજરાતી. 23 વર્ષીય યુવતીએ 37 વર્ષની સત્તાને તોડી ઇતિહાસ રચ્યો. કચ્છમિત્રના પહેલા પાને અન્ય એક સમાચારમાં પીએફ પર 8.25% વ્યાજદરને મંજૂરી. ઈપીએફઓના 2023-24માં 8.25% વ્યાજ આપવાના નિર્ણયને નાણાં મંત્રાલયની મહોર. કચ્છમિત્રના છેલ્લા પાને સમાચાર છે, કચ્છમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 6,150 કરોડને પાર. એસઆઈપીમાં રોકાણનો પ્રવાહ વધીને રૂપિયા 1,030 કરોડ. તેજીની પાંખે સવાર મ્યુચ્યુઅલ ફંડ અને શેરોમાં રોકાણનું ચલણ વધ્યું. જો કે શેરોમાં ડબ્બા ટ્રેડિંગનો ખેલ પણ જારી. કચ્છમાં રોજનો કુલ કારોબાર અંદાજે રૂપિયા 200 કરોડનો. હું કેવિન સોની. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે, પૂર્વ અગ્નિવીરોને અર્ધલશ્કરી દળોમાં 10% અનામત. અગ્નિપથ યોજનાની ચર્ચા વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય. બીએસએફ, સીઆઈએસએફ અને સીઆરપીએફમાં ભરતી વખતે પણ પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ ટેસ્ટ તેમજ વયમર્યાદામાં છૂટ મળશે. સરકારના નિર્ણયથી સુરક્ષા દળોને પણ ફાયદો થશે, કારણ કે તેમને 4 વર્ષના અનુભવવાળા તાલીમબદ્ધ શિસ્તબદ્ધ જવાનો મળશે. ગુજરાત સમાચારના અંદના પાને સમાચાર છે, હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં છૂટા છવાયા ઝાપટા વરસ્યા. કોટડા જડોદરનું ભોજરાઈ તળાવ ઓવરફ્લો થતા વધાવ્યું. મુંદ્રા સામખિયાળીમાં ઝાપટું વરસતા માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, રેલવે સ્ટેશને ગટરના પાણીનું તળાવ ભરાયું. કલેક્ટરની દરમિયાનગીરી બાદ તંત્ર હરકતમાં. પ્રવાસીઓને ભારે હાલાકી, અનેક વાહનો બંધ પડ્યા. પાલિકાએ રાત દિવસ મશીન ચલાવી પાણી ઉલેચ્યા. કાયમી ઉકેલ શોધાયો. ભુજ ફ્રન્ટ પેજ પર અન્ય એક હેડલાઇન છે, જન્મ મરણ અને લગ્ન નોંધણી શાખામાં ભીડ. ચીફ ઓફિસરે બેઠક જમાવી. મુખ્ય અધિકારી નિરીક્ષણ માટે આવતા જ કામમાં ગતિ આવી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને બેરોજગારીના સમાચાર. કચ્છના આરોગ્ય વિભાગમાં સ્ટાફ ઘટ વચ્ચે ભરતીની જાહેરાત બાદ ઉમેદવારો ઉભરાયા. કમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો. જગ્યા 16 અને અરજી આવી 4,616. ભાસ્કર એક્સક્લુઝિવ લખે છે, અરજીની ચકાસણી, ડેટા એન્ટ્રી અને મેરિટ બનાવવા 29 કમ્યુનિટી હેલ્થ ઓફિસરને જવાબદારી સોંપવી પડી. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન, નીટ અંડર ગ્રેજ્યુએટ સુપ્રીમમાં તારીખ પે તારીખ, હવે 18મીએ સુનાવણી. સરકારે કહ્યું કે જુલાઈના 3જા અઠવાડિયાથી કાઉન્સેલિંગ શરૂ કરાશે. કેન્દ્રએ એફિડેવિટમાં જણાવ્યું કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી નથી. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે સોશિયલ મીડિયા પર મોટા પાયે પેપર લીક કરાયું નથી. આ સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે સામખિયાળીમાં 1 ઇંચ, મુંદ્રાના છસરામાં વરસાદી ઝાપટા, સામખિયાળીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. મહત્તમ તાપમાન ઘટવા છતાં ભેજનું પ્રમાણ વધતા બફારાનો સામનો કરવો પડ્યો. હું નીરજ મચ્છર. ટાઈમ્સ એન્ટરટેનમેન્ટના સમાચાર. હેવર હેવરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની વેડિંગ અપડેટ્સ. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ભારત પહોંચ્યા. સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર રાધિકા અને અનંત મહિનાઓની ભવ્ય ઉજવણી પછી આજે લગ્ન કરવા માટે તૈયાર. ભવ્ય સંગીત સમારોહમાં રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે અને અન્ય ઘણા સ્ટાર્સે રમઝટ જમાવી.
અઠવાડિયાની શરૂઆતમાં હલ્દી સમારોહ એન્ટિલિયામાં અંબાણી હાઉસમાં ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સલમાન ખાન, જાહ્નવી કપૂર, ઓરહાન અવતરામાણી, બોની કપૂર, શિખર પહારિયા, રાહુલ વૈદ્ય, ઉદિત નારાયણે હાજરી આપી હતી, જેઓ સમારંભ પછી હલ્દીમાં ભીંજાયેલા જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોના સૌથી મોટા લગ્ન તરીકે ઓળખાતા ગાલા અફેર યાદ રાખવા જેવી ઘટના હશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.